ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે, જેને પગલે રાષ્ટ્રપતિ ભવન વિશાળ પ્રાંગણ આજે યાદગાર પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી દેશ વિદેશથી આવેલા મહેમાનોની ઉપસ્થિતિમાં આજે દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે, જેને પગલે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ઐતિહાસિક દિવસની શરૂઆત નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. મોદી સવારે લગભગ 7:30 વાગ્યાની આસપાસ ગુજરાત ભવનથી નીકળ્યા હતા અને 8 વાગ્યાની આસપાસ તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને નમન કર્યા હતા. મોદી સાથે રાજઘાટ પર દિલ્હી બીજેપીના મોટાભાગના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સીધા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઘરે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનનો ભવ્ય પ્રાંગણ નવા પ્રધાનમંત્રીના સ્વાગત માટે સજ્જ કરી દેવામાં આવ્યું છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 3000થી વધારે લોકો આ સમારોહના સાક્ષી બનશે, ત્યારે મોદીનો આ શપથ ગ્રહણ સમારોહ રેકોર્ડ બ્રેક બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.